હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું વાર્ષિક પરીક્ષાનું જે 40 ગુણનું પેપર છે, જેનો 1 કલાકનો સમય છે, તો એમનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર, પીટીનું પેપર અને ચિત્રનું ડ્રોઈંગનું આવું એમસીક્યુ ટાઈપનું પેપર છે, એ ઓરિજિનલ મૂકો ને, તો આપણે મૂક્યું છે. આ સિવાય તમારે તમામ વિષયના પેપરના સોલ્યુશન જોતા હોય તો પેપરના સોલ્યુશન મળી જશે, પાઠની સમજૂતીના વિડીયો મળી જશે. ક્યાંથી મળશે તો નવા મિત્રોને જણાવી દઉં કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો. વિદ્યાર્થી મિત્રો 2.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જ્યારે બની રહ્યો છે ત્યારે જોડાઈ ગયા છે, બરાબર. તો ન્યાજે એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમને 9માના વાર્ષિક પરીક્ષાના સરસ મજાના આઈએમપી પેપરો મળી જશે. એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે. ધોરણ 3 થી 12માં જશો એટલે 3 થી 12ના વિષય પ્રમાણેના વિડીયો તમને ફ્રીમાં મળશે, બરાબર. વિષય પ્રમાણે આ તે પાઠ સ્વાધ્યાય વગેરે. ચાલો પહેલું, જો સાચો ઓએમઆર શીટમાં તમારે પૂરવાનું છે, બરાબર. તમને ઓએમઆર શીટ આપે તો એમાં વ્યવસ્થિત ગોળ રાઉન્ડ કરવાનું, એ હોય તો એ, બી હોય તો બી, સી હોય તો સી, ડી હોય તો ડી, એ બાજુમાં ગોઠવાનું છે. યોગ કોને અટકાવે છે? તો 4 જવાબમાંથી આપણે ડાયરેક્ટ જવાબ જ લઈ લઈએ. ચિત્ત વૃત્તિઓને. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે? 21 જૂન. યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? યુઝ. શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહેવાય? રેચક. મહર્ષિ પતંજલિ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગિતા દર્શાવી છે? 8 અંગોમાં. આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે છે? મસાજ. કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? પૂર્ણ તિતલી આસન. કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે? પદ્માસન. ગૌમુખાસનમાં ગૌમુખનો આકાર ક્યાં થાય છે? તો બંને ઘૂંટણ પાસે, બરાબર. તો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન સાકે, જો ટૂંકમાં કહેવાય સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ સાકે, તો સાકેનું પેપર આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્વ આઉટ કરવાના છીએ. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ ચોક્કસથી જાણ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કયું આસન ઉભાની સ્થિતિમાં કરવાનું છે? તો કે તાડાસન ઉભાની સ્થિતિમાં આપણે કરવાનું છે. કયું આસન? તાડાસન. ત્યાર પછી કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે? ધનુરાસન. કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? તો કમળ જેવી, પદ્માસન. ત્યાર પછી બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભર છે? સામાજિક. ત્યારબાદ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવા જરૂરી છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, તન અને મન. કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? તો ખુશનુમા. એકાએક બનતી ઘટનાને શું કહેવાય? તો કે અકસ્માત કહેવાય, બરાબર. એકાએક કોઈ પણ ઘટના બને એને શું કહેવાય? તો કે એને અકસ્માત કહેવાય, આકસ્મિક થતી ઘટના. નિર્જલ સ્થિતિ એટલે કે ડિહાઇડ્રેશન વખતે શેનું દ્રાવણ શરૂ કરવું? ORS. મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું જોઈએ? બરફ. આરામની સ્થિતિમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે? 78. હળવી કસરત કઈ છે? ધીમી ગતિએ ચાલવું, એ હળવી કસરત છે. 200 મીટર કે તેથી વધારે અંતરની દોડમાં મધ્યાંતરે સ્નાયુઓને આરામ આપવાની ક્રિયાને શું કહે છે? નિરાયાસ દોડ કહે છે. શું કહે છે? નિરાયાસ દોડ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ 22મો. ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે? તો ખંડુ પ્રસ્થાન. આગળ, સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ? તો જવાબ આવશે પોતાની ગલીમાં સીધી નજર રાખવી જોઈએ. નીચે દર્શાવેલ
દોડ અંતરોમાં જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી તે જણાવો. તો 1500 મીટરની દોડ. ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? 1.22 મીટરની. લાંબી કૂદમાં ઠેક પાટિયાને જમીનમાં કેવી રીતે દાંટવામાં આવે છે? તો જમીનની સપાટીને સમતલ. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ શાળાની અંદર જે પણ કાંઈ પેપર લેવાય તો એ પેપર આપણે એપ્લિકેશનની અંદર તમને એક નંબર આપવામાં આવશે, એમાં તમારે સરસ મજાના ફોટા પાડી વ્યવસ્થિત આવી રીતે અથવા તો PDF કરી તમારે મોકલી દેવાના, જેથી કરીને હું તમને સમજાવું. પહેલાં સાંભળજો બરાબર. કોઈને ગુજરાતી હોય, કોઈને વિજ્ઞાન હોય, કોઈને SS હોય, એટલે બધાને પેપર અલગ અલગ હોય. ઓકે, તો એ પેપર આપણે એપ્લિકેશનમાં ફ્રીમાં મૂકવાના છીએ. જે તમે ફોટા પાડીને મોકલશો ને એ આપણે ફ્રીમાં મૂકશું, એનો કોઈ ચાર્જ લેવાના નથી. બરાબર, કોઈ ચાર્જ લેવાના નથી. શિક્ષક મિત્રો હોય તો એ પણ મોકલજો મિત્રો, જેથી કરીને એકબીજાને આવા આદાન પ્રદાન પેપર થઈ શકે, તૈયારી કરવાનો ખ્યાલ આવી શકે, એટલા હેતુથી આ વાત છે મિત્રો. બરાબર, એટલે તમે સમજી ગયા. ઓકે, ચાલો. હા, તમારે પ્રેક્ટિસ પેપર જોઈએ તો એ તો આપણે એપ્લિકેશનમાં છે, એ તો પેએબલ છે, બાકીના વિડીયો બી છે. બરાબર, એમાં કોઈ ઇશ્યુ નથી. આગમ દોડ માર્ગ ઉપર ખેલાડીએ કેવી રીતે દોડવાનું હોય છે? સીધી રેખામાં ધીમેથી. લાંબી કૂદનો આગમ દોડમાર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? 45 મીટર. ગોળા ફેંકની લોખંડની રિંગ કયા રંગથી રંગવામાં આવે છે? સફેદ રંગથી. ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? 40 ડિગ્રીથી 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે. ગોળો કયા હાથથી પકડવામાં આવે છે? મજબૂત હાથથી. એવો જરૂરી નથી કે તમારે ડાબો જમણો. ગોળા ફેંકમાં ઉભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે? તો આંગળા અંગૂઠાના ટેકે, હાંસલી ઉપર, ગરદન નજીક. ત્યાર પછી કબડ્ડી કે ખોખોની રમતમાંથી પણ મિત્રો આ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર, કબડ્ડી અથવા તો ખોખોની રમતમાંથી પ્રશ્નો પૂછાશે તમને. 17 વર્ષથી નીચેના વય જૂથની ભાઈઓની ટુકડીમાં ખેલાડીનું મહત્તમ વજન કેટલું હોઈ શકે? 53 કિલોગ્રામ. કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે છે? 2. કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય? 2. કબડ્ડીની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી છે? 7. ખોખો એના અથવામાં છે. હવે આપણે બહુ વિચારવાનું મિત્રો, જે જનરલી જવાબમાં બી હોય તો આની અંદર બી જ આવતો હોય. બરાબર, આમાં બી છે બીજામાં, તો આમાં બી જ છે, આમાં ત્રીજામાં સી છે, તો આમાં સી જ આવતો હોય એમ, કારણ કે તો જ OMR માં સેટ થાય ને. ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 8 ખેલાડીઓ. ખોખોની રમતમાં દાવ લેવા માટે કેટલા ખેલાડીઓ મેદાનમાં પ્રવેશશે? 3. ખોખોની રમતમાં સૌ પહેલા નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? દક્ષિણ જીમખાનાએ. સિંગલ ચેઇનમાં ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ કઈ રીતે દોડે છે? સર્પાકાર. વોલીબોલ. સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નથી મોકલી શકે? 3, વધુ. વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે? 2.42 મીટર. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? લિબ્રો. વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 6. એના અથવા ક્રિકેટમાં, ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય? 1 ઓવરમાં 6 વખત દડો ફેંકી શકાય. ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઇંગ્લેન્ડ. ક્રિકેટ રમતમાં 2 વિકેટ વચ્ચે અંતર કેટલું હોય છે? 20.12 મીટરનું. વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવરો રમે છે? 50 ઓવર, જો ઓલ આઉટ ન થાય તો. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, તમામને બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો, અને હા, તમે આપણી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમને 10માની અંદર પણ ઉપયોગી મટીરિયલ આ તે બધી જ આપણી એપ્લિકેશનમાં તમને અવેલેબલ થશે. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ જય હિન્દ, જય ભારત.